फ्रेंड्स, तमारुं स्वागत छे मारा किचनमां। आजे आपणे बनावीशुं एकदम नवी रीते फ्लावर बटेटा अने वटाणानुं शाक। तो आपणे पंजाबी रीते शाही आलू गोभी मटर बनावीशुं। आ शाक एकदम टेस्टी बने नान, जीरा राइस, रोटली, पराठा के पूरी साथे तमे आ शाकने सर्व करी शको छो। तो एना माटे आपणे 200-300 ग्राम जेटलुं फ्लावर लेशुं। ફ્લાવરના ફૂલ આ રીતે અલગ હાથેથી આપણે અલગ કરીશું, બહુ મોટા પણ નહીં, નાના પણ નહીં। અને એકદમ એને ગરમ પાણી અને થોડું મીઠું નાખી અને મેં ધોઈ લીધું છે। અને આપણે એને એકદમ નિતારી લઈશું, કોરું થઈ જાય એ રીતે મેં એને કપડામાં નાખી અને કોરું કરી લીધું છે। અને એક મોટું બટેટું છાલુતારી એના ટુકડા કરી લીધા છે। અને 1/4 કપથી 1 કપ જેટલા આપણે લીલા ફ્રેશ વટાણા લેશું। હવે આપણે શાક બનાવીશું, તેના માટે એક પેન લઈ લઈશું। એમાં 2 ટેબલ સ્પૂન મેં શીંગ તેલ લીધું છે અને 1 ટેબલ સ્પૂન હું મસ્ટર્ડ ઓઇલ, તો જે સરસવનું તેલ કહેવાય એ લીધું છે। કોઈ પણ પંજાબી શાક હોય એ સરસવના તેલમાં બને છે એટલે મેં લીધું છે, તમે ગમે તે તમારા પાસે હોય એ લઈ શકો છો। તો આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે ફ્લાવરમાંથી પાણી નીતારી અને કોરું થઈ ગયું હોય પછી જ નાખશું, નહીંતર તેલ બહુ ઉડશે। અને આ રીતે એને ચલાવતા રહી લગભગ 4-5 મિનિટ આપણે એને સાતળી લેશું। તો આપણે એને અડધું થઈ જાય, 50% થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે। તો ફ્લાવરને મેં સાતળી લીધું છે, હવે આપણે એને એકદમ સારી રીતે તેલમાંથી નીતારી અને એક પ્લેટમાં લઈ લઈશું। જો તમારે ફ્લાવરને આ રીતે સાતળવું ન હોય તેલમાં, તો તમે ફ્લાવર અને બટેટાને સ્ટીમરમાં તો જાળીવાળા વાસણમાં પાણી નીચે મૂકી બાફીને પણ લઈ શકો છો। તો આ રીતે ફ્લાવર કાઢી અને બટેટાને મેં એકદમ પાણીમાંથી નીતારી કોરા કરી અને પછી તેલમાં નાખ્યા છે, તો એને પણ આપણે લગભગ 50-60% સુધી સાતળી લેવાના છે। તો આ રીતે ચલાવતા રહી લગભગ આપણે એને 3-4 મિનિટ જેવા સાતળી લેશું। તો મીડિયમ એવા ટુકડા છે, જો બહુ મોટા હોય તો તમારે એને વધારે પણ ટાઈમ લાગશે। તો નોર્થમાં બધા ઘરે જે શાક બનાવતા હોય છે એ મોસ્ટલી આ રીતે શાકભાજીને પહેલાં સાતળી લે અને પછી ગ્રેવીમાં નાખતા હોય છે, એટલે શાકનો ટેસ્ટ છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ થઈ જાય છે। તો આ રીતે તમે એકવાર આ રીતે સાતળીને જરૂરથી બનાવજો, બહુ જ ટેસ્ટી એવું શાક બને છે। તો 5 મિનિટ જેવું થઈ ગયું અને મેં કાઢી લીધું। અને એ જ તેલમાં આપણે 2 મોટી ડુંગળીના આ રીતે લાંબા પીસીસ કરી નાખી દઈશું અને ડુંગળીને 2-3 મિનિટ જેવી સાતળી લેશું। મીડિયમ ગેસ પર હું એને સાતળી રહી છું, તો આ રીતે ચલાવતા રહી। અને થોડી જ વારમાં મેં ડુંગળીને લાંબી લાંબી કાપી છે પણ એકદમ છૂટી થઈ જશે। ડુંગળી આ રીતે સતરાઈ જાય એટલે આપણે 7-8 લસણની કળીઓ અને 1 ઇંચ આદુના ટુકડા ઉમેરી દઈશું અને એને પણ ગેસની આંચ મીડિયમ રાખી અને એકદમ સારી રીતે સાતળી લઈશું। તો લગભગ 2-3 મિનિટ જેવું ચલાવતા રહી અને સાતળી લેવાનું છે। તો આ આપણે ગ્રેવીની તૈયારી કરીએ છીએ, તો ગ્રેવી માટે આપણે પહેલાં ડુંગળી, આદુ, લસણને સાતળી લેશું। 2 મિનિટ થાય એટલે 1 મુઠ્ઠી જેટલા કાજુના ટુકડા, આખા લેવાના હોય તો 10-12 જેટલા તમારે લેવાના, અને આ રીતે કાજુના ટુકડાને પણ 1-2 મિનિટ જેવા સાતળી લઈશું। તો કાજુ અહીંયા તમે વધુ ઓછા લઈ શકો છો। તો હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે। 2 ટમેટા તો લાલ હોય એવા અને આ રીતે મેં એના ટુકડા કરી ઉમેરી દીધા છે, સાથે સાથે 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સારી રીતે સાતળી લઈશું। તો આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું, ગેસની આંચ મીડિયમ કરી દઈશું અને ટમેટાને આપણે થોડી વાર ઢાંકી દઈશું એટલે એકદમ ઝડપથી એ સોફ્ટ થઈ જશે। તો હું ઢાંકી અને લગભગ 3-1 મિનિટ જેવું એને થવા દઈશ। તો હવે 3 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે એકવાર ચેક કરી લઈશું। જો તમને લાગે કે ટમેટા સોફ્ટ નથી થયા તો પાછો આપણે ઢાંકી દઈશું અને 1-2 મિનિટ જેવું થવા દઈશું। તો અહીંયા તમારે ડુંગળી, આદુ, લસણ અને ટમેટા છે એ બિલકુલ કાચા ન રહેવા જોઈએ, એકદમ સારી રીતે સતળાવા જોઈએ, તો જ તમારા શાકનો ટેસ્ટ સારો એવો આવશે। તો સતળાઈ ગયું છે, ગેસની આંચ બંધ કરી અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું। ઠંડુ થાય એટલે આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું અને આપણે એની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। તો એ પેસ્ટ છે આપણે શાક વઘારવા માટે વાપરીશું। તો આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલથી બનાવીએ છીએ તો એમાં તેલનું પ્રમાણ વધારે હોય છે, પણ આપણે ઘરે બનાવીએ તો બને એટલું ઓછું તેલ વપરાય, તો મેં ટ્રાય કર્યું છે જેટલું બને એટલું ઓછું તેલ। હવે આપણે એ જ કડાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલું મેં સરસવનું તેલ લીધું છે, જો એ ન હોય તો તમે રેગ્યુલર તેલ પણ લઈ શકો છો। તો તેલ હલકું ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું, 2 તમાલપત્રના નાના પાન મેં નાખ્યા છે, તમારી પાસે જો મોટા હોય તો 1 જ નાખવાનું છે,
જીરાનો કલર બદલાવા દેશો આ રીતે. અને ગેસની આંચ એકદમ સ્લો રાખી અને હું સાતળી રહી છું. અહીંયા આપણે તેલનું ટેમ્પરેચર બિલકુલ હાઈ નહીં થવા દઈએ. તો આ રીતે હલકું તેલ ગરમ હોય ત્યારે જ આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને 1.5 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું લીધું છે અને આ રીતે મિક્સ કરીશું. ગેસની આંચ એકદમ સ્લો છે એટલે મરચું બળશે નહીં, અને જો તમને લાગે તો થોડું આમ તો પાણી તરત જ ઉમેરી દેવાનું, મરચું બળશે નહીં અને તરત જ સ્મૂધ વાટેલી જે પેસ્ટ હતી ડુંગળી ટમેટા આદુ લસણ અને કાજુની એ મેં ઉમેરી દીધી છે. અને આ રીતે આપણે એને ચલાવતા રહી અને એકદમ સારી રીતે સાતળી લેશું. હવે આ પેસ્ટને તમારે સાતળવામાં લગભગ 10-15 મિનિટ જેટલો ટાઈમ જશે. આપણે જેટલું તેલ નાખ્યું છે પેસ્ટમાં બનાવતી વખતે અને વઘારમાં એ બધું જ તેલ અલગ થશે ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે. તો અત્યારે તમે જોઈ શકો છો થોડી ઢીલી છે આ પેસ્ટ. જ્યારે સારી રીતે થઈ જાય ત્યારે તમે જોઈ શકો છો આવી થોડી જાડી થઈ જશે અને એકદમ ઓછું પ્રમાણ થઈ જશે. તો એકદમ સારી રીતે મેં લગભગ આ પેસ્ટને 10-1 મિનિટ જેવું થવા દીધું છે. હજી આપણે 2-3 મિનિટ જેવું થવા દેશું એટલે તેલ છે એ અલગ થઈ જશે અને પેસ્ટ છે એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. તમે ધીમા કે મીડિયમ ગેસ પર તમારે સાતળવા દેવાની. જેટલું તમે એને સારી રીતે પેસ્ટને સાતળશો એટલું જ તમારું ટેસ્ટી શાક બનશે. તો આ રીતે પેસ્ટમાંથી તેલ અલગ થાય ત્યાં સુધી તમારે થવા દેવાનું, એટલે જે બધું જ તેલ તમે નાખ્યું છે એ બધું જ ઉપર આવી જશે. તો આ રીતે થોડું પેસ્ટને થવાને વાર હતી ત્યારે મેં એમાં વટાણા ઉમેરી દીધા છે અને મેં કાચા સીધા જ ઉમેર્યા છે. તમારે જો બાફીને ઉમેરવા હોય તો ઉમેરી શકો છો, અને તમારી પાસે ફ્રેશ લીલા વટાણા ન હોય તો ફ્રોઝન પણ તમે લઈ શકો છો. તો આ રીતે સારી રીતે મેં સાતળી અને મિક્સ કરી દીધા છે વટાણાને. હવે આપણે તેલ અલગ થાય ત્યાં સુધી એને 2-3 મિનિટ જેવું થવા દેશો એટલે વટાણા પણ સારી રીતે થોડા સતરાઈ જશે. ત્યાં સુધીમાં આપણે 4-5 ટેબલ સ્પૂન જેટલું દહીં લેશું. એમાં આપણે 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, શાક જો તમારે તીખું બનાવવું હોય તો રેગ્યુલર મરચું પણ લઈ શકો છો, અને 1 ટીસ્પૂન જેટલું આપણે ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને દહીં સાથે લાલ મરચું પાવડર અને ધાણા જીરુંને સારી રીતે મિક્સ કરી દઈશું. 1 ટીસ્પૂન જેટલું કસૂરી મેથી, કસૂરી મેથી એટલે સૂકવેલી મેથી છે, એ નાખીશું અને મિક્સ કરી દઈશું. તો એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી દીધું છે અને અહીંયા તમે જોઈ શકો છો તેલ અલગ થઈ ગયું છે, વટાણા એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. દહીં નાખી દઈશું, ગેસની આંચ એકદમ સ્લો રાખીશું હવે અને એક જ ડાયરેક્શનમાં લગભગ આપણે એને 1-2 મિનિટ જેવું જ્યાં સુધી તેલ અલગ ન થાય ત્યાં સુધી એને થવા દેશું. તો આ રીતે હું એને ચલાવતા રહી એક દિશામાં થવા દઈશ. તો ડિપેન્ડ ગેસની આંચ કેવી રીતે છે એ રીતે તમને 2-4 મિનિટ જેવો ટાઈમ લાગશે. તો આ રીતે તમે જોઈ શકો છો એક જ દિશામાં મેં એને ચલાવ્યું છે. અને પેસ્ટ બનાવવા માટે આપણે જે મિક્સર જાર વાપર્યો હતો એમાં મેં 1 કપ જેટલું ગરમ પાણી ઉમેરી દીધું છે, એ આપણે રિન્સ કરી અને ગ્રેવી માટે વાપરીશું. તો આ રીતે સારી રીતે દહીં થઈ ગયું છે અને તેલ સાઈડમાં અલગ થવા લાગ્યું છે. તો આપણે એ પાણી ઉમેરી દઈશું, ગરમ લેશું એટલે શાકની ગ્રેવીનો કલર બહુ સારો એવો આવશે, કલર બદલાય નહીં એટલા માટે ગરમ પાણી તમારે વાપરવાનું. તો આ રીતે મિક્સ કરી દઈશું. બીજું આપણે 1/2 કપ જેટલું ગરમ પાણી વધારે ઉમેરી દઈશું અને પછી જો જરૂર લાગે તો વધારે હું ઉમેરીશ. પણ આ રીતે હવે આપણે એમાં ફ્લાવર અને બટેટા જે આપણે સાતળીને રાખ્યા હતા 50% જેટલા એ નાખી દઈશું. અને હવે આપણે એમાં થોડું વધારે પાણી 1 કપ જેટલું વધારે, તો ટોટલ 2 કપ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે. તો 2 કપ જેટલું મેં ગરમ પાણી ઉમેરી દીધું છે અને સારી રીતે મિક્સ કરી દઈશું. અને હવે આપણે મીઠું, તો ઓલરેડી આપણે પહેલાં ડુંગળી ટમેટા સાતળ્યા અત્યારે 1 ટીસ્પૂન જેટલું નાખ્યું છે એટલે અત્યારે 1/2 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરીશું. અને 1 ટીસ્પૂન જેટલો કિચન કિંગ મસાલો, કિચન કિંગ મસાલો ન હોય તો તમે 1 ટીસ્પૂન ગરમ મસાલો પણ વાપરી શકો છો. તો મિક્સ કરી દઈશું અને હવે ઢાંકી 10 મિનિટ માટે આપણે સ્લો ટુ મીડિયમ ગેસ પર થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે એને ચલાવતા રહીશું. તો સ્લો ટુ મીડિયમ ગેસ પર મેં લગભગ 10-12 મિનિટ જેવું થવા દીધું છે. ફ્લાવર અને બટેટા એકદમ સારી રીતે થઈ ગયા છે. હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને આપણે તમે જોઈ શકો છો શાક તેલ સાઈડમાં આ રીતે અલગ થઈ જશે અને ગ્રેવી પણ એકદમ
ટેસ્ટી એવી બની છે. જો તમારે ગ્રેવી થોડી પાતળી તમે જીરા રાઈસ સાથે જો ખાવાના હોય તો થોડું પાણી ઉમેરી ગ્રેવી પાતળી રાખવાની, નહીતર તમે નાન રોટલી પરાઠા સાથે ખાવા માટે શાક તૈયાર થઈ ગયું છે. ઝીણા કાપેલા લીલા ધાણા નાખી અને મિક્સ કરી દઈશું અને આપણું ગરમા ગરમ પંજાબી શાહી આલુ ગોબી મટર, તો શાહી રીતે ફ્લાવર બટેટા વટાણાનું શાક એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. આ પંજાબી શાક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ પંજાબી રીતે આલુ ગોબી મટર ફ્લાવર બટેટા વટાણાના શાકની રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો તો તમે વારંવાર બનાવશો એવું આ ટેસ્ટી શાહી આલુ ગોબી મટર એકવાર બનાવી મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.